नमस्कार विद्यार्थी मित्रों, बालाजी एसएनडी मध्य मोहितेश पर आप सबनो हार्दिक स्वागत करू छू। आपरेना वीडियो में आपणे पार्ट 4 सी पर्सनल प्रोनाउन माटे જોયેલો, આજે હું પાર્ટ 4 ડી જે કન્ટિન્યુએશન માં છે પાર્ટ 4 સી ના, એમાં હું આપને વધારાની 8 ટ્રિક આપવાનો છું પર્સનલ પ્રોનાઉન ની ફિલિંગ ધ બ્લેન્ક્સ ખાલી જગ્યા માટે એમસીક્યુ ટાઈપ માં। તો વિદ્યાર્થી મિત્રો, પાર્ટ 4 ડી છે પર્સનલ પ્રોનાઉન, એમાં સૌથી પહેલા આપણે વિથ કન્ટિન્યુએશન પાર્ટ સી 4 સી જોઈએ। तो 11वीं प्रॉपर्टी जो लेट पची कर्म स्थान आओ मित्रों, तो ध्यान में जो लेट मी गो, तो यहां मी जे छे आई नो कर्म स्थान छे। એવી રીતે બીજી જોઈએ તો લેટ હિમ ગો, તો હિમ છે એ હી નું કર્મ સ્થાન છે મિત્રો। લેટ અસ ગો, તો અહીંયા અસ જે છે એ વી નું કર્મ સ્થાન છે। મેં આપને સૌપ્રથમ प्रोनाउन ना पहला वीडियो नीदर में आपने टेबल आपेलो जे नीदर कर्ता स्थान कोने कहेवाय कर्म स्थान कोने कहेवाय। माटे मित्रों, तमाम विद्यार्थियों मित्रों, तमाम वीडियो कंटिन्यूएशन में जो और पूरा जो जेती आपने लाभ मिल सकते। 12वीं प्रॉपर्टी जो है तो प्रीपोजिशन पछि कर्म स्थान आवे। तो जाना जो मित्रों, प्रीपोजिशन पछि कोच लुक्ड एट, એટલે ના તરફ, કોચ એ અમારા ના તરફ જોયું, કોના તરફ, તો કે યુ એન્ડ મી, તો કે મારી, હા તમારી તરફ અને મારી તરફ જોયું, તો અહીંયા એટ પ્રીપોઝિશન તરીકે છે। પ્રીપોઝિશન પછી કર્મ સ્થાન આવશે મિત્રો। ડ્રો ધીસ લાઈન બિટવીન હર એન્ડ મી, તેણીની અને મારી વચમાં લાઈન ડ્રો કરો, તો વાક્ય એમ કહે છે। પ્રીપોઝિશન અહીંયા બિટવીન વાપરેલું છે। 13મી પ્રોપર્ટી જોઈએ મિત્રો આપણે, તો લાઈક અને અનલાઈક જો પ્રીપોઝિશન તરીકે વપરાય તો કર્મસ્થાનનું સર્વનામ આવશે। સે ફોર એક્ઝામ્પલ યુ આર લાઈક, તો હી નું કર્મસ્થાન હી આવશે, અને અહીંયા લાઈક એ નિશાની છે। માય સન લુક્સ લાઈક, તો અહીંયા લાઈક એ એક નિશાની છે, અને એના પછી આઈ નું કર્મસ્થાન મી આવશે। પછી આ પ્રોપર્ટી આવવાનો પૂછે છે મિત્રો, આઈએનજી વાળું રૂપ એટલે જીગન વત્તા કર્મસ્થાન આવશે। ટેકિંગ હિમ, તો કે તેને લઈને, કોની સાથે, વિથ મી, તેને મારી સાથે લઈને, આઈ વેન્ટ આઉટ, અહીંયા સમજો આઈએનજી વાળું રૂપ છે, પછી હી નું કર્મસ્થાન હિમ આવેલું છે। આસ્કિંગ હર, તો કે તેણીને પૂછીને, તો આઈએનજી વાળું અહીંયા જે રૂપ જે છે જીરણ બરાબર, એના પછી અહીંયા સી નું કર્મસ્થાન વાળું રૂપ હર આવ્યું। આસ્કિંગ હર બી ડિસાઇડેડ, તો આવી રીતે અહીંયા 11, 12, 13, 14 કુલ 14 પ્રોપર્ટી જોઈએ। ચલો આપણે 15મી પ્રોપર્ટી જોઈએ, ટુ વત્તા મૂળરૂપ, પહેલા કે પછી કર્મસ્થાન મૂકી શકાય, ટુ વાળો રૂપ ઇન્ફિનિટિવ। આઈ આસ્ક હિમ, મેં તને કહ્યું, ટુ ગીવ, આ ટુ ગીવ ટુ વાળો રૂપ છે, હા ઇન્ફોર્મેશન। તો મિત્રો અહીંયા કર્મસ્થાન વાળું જે સર્વનામ છે એ ટુ વત્તા મૂળરૂપ પહેલા વાપરવામાં આવ્યું છે। બીજું વાક્ય જોઈએ, જગદીશ વોન્ટ્સ ટુ મીટ મી, તો અહીંયા પહેલા વાળું મૂળરૂપ છે અને પછી કર્મસ્થાન વાળું પ્રોનાઉન છે, તો આગળ અને પાછળ બંને જગ્યાએ વાપરી શકાશે કર્મસ્થાન, ખાસ કરીને ટુ વાળું મૂળરૂપ હોય ત્યારે। 16મો ઉપયોગ જોઈએ, તો ટુ બી પ્લસ કર્મસ્થાન આવશે મિત્રો। 16મો અને 17મો જે છે એમાં મોટા ભાગના લોકો ભૂલ કરતા હોઈએ છે બરાબર, રસપૂર્વક ધ્યાનપૂર્વક સાંભળજો। યુ એઝ્યુમ્ડ હર, તમે તેણીને ધારી લીધી, શું, ટુ બી મી, તેણીને જાણે હું હોય તેવું તમે ધારી લીધું, એવું એવા સંદર્ભમાં વાક્ય પ્રયોગ કરવા માટે આ વાક્ય રચના વાપરી શકાય। યુ એઝ્યુમ્ડ, તમે ધારી લીધું હર, તેણીને તમે ધારી લીધી, શું, તો કે હું હોય તેમ, તેણીને મારી જેમ ધારી લીધી। યુ ગસ્ટ હિમ ટુ બી મી, તમે એવી ધારણા બાંધી તેના વિશે કે જાણે હું હોય, તો અહીંયા ધ્યાન જો અહીંયા આઈ નું કર્મ સ્થાન મી વાપરવામાં આવ્યું છે। બીજી મોસ્ટ આઈપી પ્રોપર્ટી મિત્રો, સરખામણી કરવા માટે જ્યારે એસ કે ધેન નો ઉપયોગ કરવામાં આવેલો હોય ત્યારે કર્તા સ્થાન આવશે મિત્રો। કર્તા સ્થાન માઇન્ડ ઇઝ વેલ, અહીંયા બધા લોકો બહુ ભૂલ કરે છે, હું આને 3 સ્ટાર કે 5 સ્ટાર પ્રોપર્ટી કહી શકું, અવારનવાર પૂછાય છે મિત્રો। સાગર ઇઝ એઝ એક્સપિરિયન્સ્ડ એઝ,
यू रन फास्टर देन ही आल्सो मोटा भावना विद्यार्थी हो हिम लगभग पे रहे बट माइंड इज वेल एज अने देन सरकामने करवा माटे वापरेला होय त्यारे कर्ता स्थान आई बी यू दे ही सी इट मतलब कर्ता स्थान का प्रयोग था सर अने अडर में चली प्रॉपर्टी जो ही है कलेक्टिव नाउन जेम के आर्मी क्रू नेवी एयरफोर्स गैंग कंप्लीट कमिटी जूरी आप टीम आ बदा जे शब्दों रहे मित्रों बराबर एने अहीं एक वचन में लेता ईट साउस दिस इज वेरी इम्पोर्टंट प्रॉपर्टी मोटा भागना लोग एने जुदा जुदा व्यक्ति तरीके गणी अने बहुवचन लखवा प्रेराय छे परंतु अहीं ईट साउस द जूरी हेज अनाउंस ईट्स ऑर्डर्स जूरी ए तेनो ऑर्डर बहार पाड्यो अथवा जाहिर कर्यो द क्रू विल सर्व इट्स पैसेंजर क्रू सामान्य रीते एरोप्लेन ની અંદર હોઈ શકે અથવા દરિયા જહાજ માં પણ હોઈ શકે તો કે ક્રૂ જે છે એ સ્ટાફ નો સામૂહિક રૂપે ઉલ્લેખ કરે છે કયા બીજું નામ છે ધ ક્રૂ વિલ સર્વ ઇટ્સ પેસેન્જર તો કે ક્રૂ જે છે એ તેના પેસેન્જરો નું દેખરેખ રાખશે સાંભળ રાખશે તો મિત્રો પાર્ટ 4 ડી માં અમે પાર્ટ 4 સી અને ડી માં મેં આપને કુલ 18 પ્રોપર્ટી પર્સનલ પ્રોનાઉન ની સમજાવી દીધી છે હવે પછી પાર્ટ 4 એ માં હું ઈચ આઈધર અને નાઈધર વિશે અભ્યાસ કરાવવાનો છું જે આપણે માર્ક પર મેળવવા માટે ખૂબ મદદરૂપ થઈ શકશે મિત્રો આ તો વિડિયો અહીં સુધી રાખો છું નમસ્કાર જય હિન્દ